छोटाउदेपुर खाते आदिवासी बाळकोने शारीरिक विकास माटे पूरतु पोषण मळी रहे ते माटे आदिवासी विस्तार में दूध संजीवनी योजना कार्यरत छे। त्यारे प्राथमिक शालाओ अने आंगणवाड़ीओ में आवता बाळको माटे फ्लोवर्ड दूधना पाउच पहोंचाड़वामां आवे छे, परंतु आ दूध बाळकोना पेटमां जवाने बदले वेड़फाटतुं होवानी अवारनवार घटनाओ सामे आवी छे। आ वखते છોટાઉદેપુરના કવાડ તાલુકાના નળવાટ ગામ શાળાની પાછળના ભાગે આવેલા નદીમાં હજારો દૂધના પાઉચ રઝળતા જોવા મળ્યા। દૂધ સંજીવની યોજના સરકારે ખરેખર ખૂબ સારી ચાલુ કરી છે અને બાળકો અગાઉ દૂધ પીતા હતા, સારી ફ્લેવરના દૂધ આવતા હતા તો પીતા હતા। અત્યારે એવું છે કે ઇલાયચી ફ્લેવરનું દૂધ આવે છે તો પીવે છે અને બાકીના ફ્લેવરનું દૂધ પીતા નથી। અને ગરમી પણ શરૂઆત થઈ ગઈ છે, દૂધ ગરમીમાં પડે એટલે બગડી જાય છે, મિશ્રણનું દૂધ આવે છે। હવે પહેલું સફેદ દૂધ આવતું તો પીતા હતા, પણ હવે દૂધ એ અડધા લોકો અડધા છોકરા પીએ છે, અડધા પીતા નહીં, અને બીજી સ્કૂલવાળા દૂધ પૂરું લેતા નહીં એટલે આ દૂધ બગડે છે। એટલે અમે પછી એને ફેંકી નિકાલ કરવું પડે સાહેબ, કેમ કે દૂધ બગડે તો આપણે કોઈ છોકરોને અમારા સર નળવાટ પ્રાથમિક શાળામાં સર અમારે 134 સંખ્યા છે અમારી, અમે તો અમારા બાળકોને દૂધ આપીએ જ છીએ સાથે સાથે અમારે સાહેબ મારે નળવાટ ગ્રુપ છે એમાં સર બીજી 5 સ્કૂલોનો સમાવેશ છે તો એનું બી દૂધ સાહેબ અમારી સ્કૂલે જ ઉતરે છે તો એ લોકો અમુક